નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એક નવા ચેપ્ટરમાં ફરી પાછા મળીએ છીએ. તો તમને એ નવા ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આ પિક્ચર જુઓ. બંને બાળકો દોડે છે, મતલબ કે ફૂટબોલ રમે છે. તો ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ બાળક છે એ શેના માટે રમે છે, જુઓ. અને આ બાળક છે એ શેના માટે રમે છે, જુઓ. બરાબર, બંને કાર્ય કરે છે પણ બંનેનું ગોલ છે એ અલગ અલગ છે. એક વ્યક્તિ કંઈક મેળવવા, એટલે કે કપ કે એવું મેળવવા રમે છે, તો એક વ્યક્તિ એની ખુશી માટે રમે છે. પ્રવૃત્તિ એક જ છે પણ પાછળના કારણ અલગ છે. મતલબ કે કામ એક પણ મોટિવેશન અલગ. તો આજે આપણે મોટિવેશન એટલે કે પ્રેરણા ઉપર ભણવાના છીએ. આપણે અહીંયા પણ જોઈએ છીએ, પ્રેરણા એટલે કે કાંઈ પણ કામ કરવા માટે પાછળનું પીઠબળ છે એ અલગ અલગ હોવાની શક્યતા છે. તો પ્રેરણાનું પ્રકરણ નંબર 3, પ્રેરણાના અભ્યાસમાં આપણે પ્રેરણાનો અર્થ અને વ્યાખ્યા, પ્રેરણાના લક્ષણો અને સ્વરૂપ, પ્રેરણાનું ચક્ર, પ્રેરણાના પ્રકારો અને પ્રેરણાના સિદ્ધાંતો, આટલી બાબતોનો અભ્યાસ કરવાનો છે. આ વિડીયોમાં આપણે પ્રેરણાના પ્રકારો સુધી, એટલે પ્રેરણાના સિદ્ધાંતો છે એ આપણે એના પછીના વિડીયોમાં જોશું. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તો મનોવિજ્ઞાનનો હેતુ માનવ વર્ગનો અભ્યાસ કરી અને એની સમજૂતી આપવાનું છે. તો જ્યારે આપણે માનવ વર્તનનો અભ્યાસ કરીએ છીએ, તો વર્તન પાછળ એટલે કે એની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ પાછળ એના પ્રેરક બળો ક્યાં આવેલા છે એનો અભ્યાસ કરવો જરૂરી છે. પ્રેરણાઓ કે જરૂરિયાતો એ વર્તનના પ્રેરકો છે. પ્રેરણા વિના વર્તન શક્ય નથી. અને એટલે જ ગેરેટે કહ્યું છે કે પ્રેરણા નહીં તો વર્તન માટે બીજું કોઈ વર્તન નહીં. બરાબર, સામાન્ય જીવનમાં પ્રેરણા માટે જુદા જુદા પ્રયોગ એટલે શબ્દો પ્રયોજવામાં આવે છે. દાખલા તરીકે ઈચ્છા, આકાંક્ષા, અભિલાષા, મહત્વાકાંક્ષા, જરૂરિયાત, પ્રલોભન, રાગ, દ્વેષ, સ્વાર્થ, આ બધું વર્તન પાછળના પ્રેરક બળો છે. આ પ્રકરણમાં આપણે પ્રેરણાનો અર્થ, તેનું સ્વરૂપ, પ્રેરણાના પ્રકારો એટલે કે શારીરિક પ્રેરણા, મનોવૈજ્ઞાનિક પ્રેરણા, સામાજિક પ્રેરણા અને અજ્ઞાત પ્રેરણાની ચર્ચા કરવાની છે. પ્રેરણાના અર્થમાં આપણે જોઈએ તો જે કોઈ કાર્ય માટે પ્રવૃત્ત કરે તે પ્રેરણા. બરાબર, પ્રાણીઓમાં સહજ વૃત્તિ ખૂબ જ નિશ્ચિત વસ્તુનું સૂચન કરે છે, પણ માનવીની પ્રવૃત્તિઓમાં સહજ વૃત્તિ શબ્દ બંધ બેસતો નથી. આધુનિક મનોવિજ્ઞાનમાં સહજ વૃત્તિની બદલે પ્રેરણા કે જરૂરિયાતના ખ્યાલો વધારે પ્રચલિત બન્યા છે. એટલે સહજ વૃત્તિનો ખ્યાલ મતલબ માનવ માટે બરાબર નથી. માનવના વર્તનને પ્રેરિત કરવા માટે પ્રેરણા હોય છે, એટલે કે વ્યક્તિ જે પ્રવૃત્તિ કરે, ક્રિયાશીલ બનાવે તે પ્રેરણા. આ પ્રમાણે પ્રેરણાનો વ્યાપક અર્થ કરીએ તો પ્રેરણામાં બે પ્રકારના પરિબળોનો સમાવેશ થાય, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ બંનેનો. પરંતુ મનોવિજ્ઞાનમાં પ્રેરણાનો અર્થ વર્તન માટે પ્રેરનાર આંતરિક પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. પ્રેરણાની જુદી જુદી વ્યાખ્યા જોઈએ તો પ્રેરણા એક વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે જે પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરે છે અને પોષે છે, ગિલફર્ડે આપેલી વ્યાખ્યા. એના પછી પ્રેરણાનું કાર્ય આંતરિક છે. પ્રેરણા વ્યક્તિને પ્રવૃત્તિ માટે પ્રેરે છે અને અમુક ચોક્કસ પ્રવૃત્તિની પસંદગી માટે દોરે છે, ગેરેટની વ્યાખ્યા. એટલે આ બધા મનોવૈજ્ઞાનિકોની જુદી જુદી વ્યાખ્યા છે. તમને આમાંથી જે વ્યાખ્યા અનુકૂળ પડતી હોય એ તમારા પ્રોજેક્ટમાં તમે લઈ શકો છો. હા, વચ્ચે એક બીજી વાત કરી દઉં, પ્રોજેક્ટ બરાબર તૈયાર કરતા જ હશો. પ્રોજેક્ટ એટલે તમને મોકલેલી PDFનો સીધો ઉતારો નથી. જે રીતે અહીંયા વિડીયોમાં નવું નવું કંઈક લઈ આવતા હોય, એવી રીતે તમારે પ્રોજેક્ટમાં પણ તમારી મૌલિક કંઈક વસ્તુ મૂકવાની છે. દરેકના પ્રોજેક્ટ અલગ અલગ હોવા જોઈએ.
તો હવે આપણે પ્રેરણાની જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલી જુદી જુદી વ્યાખ્યા જોઈ, અને વ્યાખ્યા ઉપરથી જ મોટા ભાગે પ્રેરણાના એટલે કોઈ પણ વ્યાખ્યા ઉપરથી કોઈ પણ વસ્તુના લક્ષણો કે સ્વરૂપ સ્પષ્ટ થતું હોય છે. પ્રેરણા એટલે માનવીને કોઈ ધ્યેયની પરિપૂર્ણતા તરફ દોરી જતું આંતરિક પરિબળ. તો એના લક્ષણો આપણે જોઈએ તો એના ઉપરથી જ એના લક્ષણો દેખાશે. પહેલું લક્ષણ, પ્રેરણા આંતરિક પરિબળ છે. બીજું, પ્રેરણા વર્તન તરફ લઈ જાય છે એટલે કે ગતિશીલ છે. ત્રીજું, પ્રેરણા કાર્યની પૂર્ણ પરિપૂર્ણતાના વિચાર સાથે સંકળાયેલી છે. ચોથું, પ્રેરણા માનવીની બધી પ્રવૃત્તિઓનું દિશા સૂચન કરે છે. અને પાંચમું, પ્રેરણાઓ માનવીની શારીરિક અને માનસિક જરૂરિયાતો માટે તેને ક્રિયામાં પ્રવૃત્તિમાં એટલે કે ક્રિયાશીલ બનાવે છે. તો આટલા પ્રેરણાના લક્ષણો આપણે જોયા, બરાબર. એટલે એના આધારે જો અહીંયા મોટિવેશનમાં બે આંતરિક વસ્તુ છે, બે આંતરિક જ વસ્તુ છે. અંદરથી ખુશ થવા માટે પણ વ્યક્તિ કાર્ય કરે છે, તો કંઈક મેળવવા, એચિવમેન્ટ મેળવવા, પ્રસિદ્ધિ મેળવવા માટે પણ કાર્ય કરે છે. એના સ્વરૂપ વિશે જોઈએ તો આપણે જોયું કે પ્રેરણા એક એવું વિશિષ્ટ આંતરિક પરિબળ છે કે જે પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરે છે અને પ્રેરે છે. તો પ્રેરણા આંતરિક તત્વ છે અને એ ઉત્પન્ન થતાં વ્યક્તિ તણાવ અનુભવે છે. આંતરિક તત્વ ઉત્પન્ન થાય એટલે તણાવ અનુભવે, મતલબ તણાવ એટલે પ્રેરણાની પ્રવૃત્તિ કરવી હોય, બરાબર. વ્યક્તિને ભૂખ કે તરસ લાગે તો એનામાં એનો અભાવ દેખાય અને આ અભાવને પૂરીપૂર્ણ કરવા માટે ચોક્કસ રીતે પ્રવૃત્તિશીલ બને. એ પ્રવૃત્તિશીલ બાહ્ય રીતે બનશે એટલે બાહ્ય પ્રવૃત્તિ પરથી પ્રેરણા વિશે અનુમાન કરી શકાય કે જો વ્યક્તિને પાણીની શોધખોળ કરતું હોય, મતલબ કે એને તરસ લાગી છે. પછી ત્રીજું, વ્યક્તિને ક્રિયાશીલ કરવા માટે પ્રેરણા એ મહત્ત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે શાંત એટલે પ્રાણીઓમાં આ વસ્તુ તમને જોવા મળશે. દાખલા તરીકે કૂતરો શાંત બેઠો હોય પછી ભૂખ લાગે તો એ ખોરાક માટે દોડાદોડી કરશે, ઉંદર પણ એવું કરશે. તો માનવીનું પણ એવું જ છે કે માનવીને ક્યાંય પણ વસ્તુની જ્યારે તલપ હશે, ભૂખ હશે, કરવાની ઈચ્છા હશે, ત્યારે એ વ્યક્તિ એ કરવા માટે ક્રિયાશીલ કે તત્પર બનશે. ચોથું, પ્રાણીને પ્રવૃત્તિ માટે પ્રેરનાર પ્રેરણા એ આંતરિક પરિબળ છે. બહારના કોઈ પણ ઉદ્દીપકની હાજરી ન હોય તો પણ પ્રાણી છે એ પ્રવૃત્તિ કરે છે. આવો એક પ્રયોગ ઉંદર ઉપર કરવામાં આવ્યો હતો કે એક ઉંદરને અંધારાળા ઓરડામાં પૂરવામાં આવ્યો, એક પાંજરામાં પૂરવામાં આવ્યો. ઓરડામાં પ્રકાશ નથી એટલે કે ઉંદરને કાંઈ અવાજ નથી થતો, કાંઈ પ્રકાશ નથી દેખાતો, પણ એ શું ચહલપહલ કરે છે એની એક યંત્રની ગોઠવણી કરી. એટલે આપણે એમાં એ પ્રયોગ દરમિયાન જોવામાં આવ્યું કે 2-3 કલાક સુધી ઉંદર પાંજરામાં અહીં ત્યાં ફરતો હતો, થોડી વાર નિષ્ક્રિય બની જતો, ફરી પ્રવૃત્તિશીલ બની જતો. એ ઉપરથી સાબિત થાય કે પ્રેરણા એ આંતરિક પરિબળ છે, એના માટે બાહ્ય ઉદ્દીપકની હાજરી અનિવાર્ય નથી. પાંચમું, જરૂરિયાત, ઈરણ અને પ્રલોભન એ પ્રેરણાના 3 અંગો છે. પ્રાણી માત્રને કેટલીક મૂળભૂત જરૂરિયાત છે. જોજો આ 3 શબ્દ વચ્ચેનો અર્થ છે એ સમજો. જરૂરિયાત, ઈરણ અને પ્રલોભન, આ 3 શબ્દ. તો માનવીને કોઈ પણ જરૂરિયાત હોય એટલે કે ભૂખ, તરસ, આરામ વગેરે, તો ભૂખ લાગે ત્યારે જઠરનું આંકુચન થાય, તરસ લાગે તો ગળાની દીવાલ સુકાય. તેથી વ્યક્તિ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ખોરાક અને પાણી શોધે છે. તો જરૂરિયાત એટલે જરૂરિયાત થાય એટલે ઈરણ જાગે, અને ઈરણ જાગે પછી એ પ્રવૃત્તિ કરવા તરફ વળે છે. એટલે આવું પ્રેરણાનું ચક્ર ચાલે છે. મોર્ગન પ્રેરણાને ચક્રિય ગણે છે અને એના ચક્રના 3 પાસાઓ રહેલા છે. જો અહીંયા તમને એ પ્રેરણાનું ચક્ર બતાવ્યું છે શું હોય, આ આખું ચક્ર આમને ચાલે જ છે કે પહેલાં જરૂરિયાત ઊભી થાય એટલે કે ઈરણ આવે, પછી ઈરણના કારણે ઉત્તેજના આવે, ઉત્તેજનાથી લક્ષ્ય તરફ જવાનું ઓલું થાય, એ પછી લક્ષ્યને પ્રાપ્ત કરે, પ્રાપ્ત કરે એટલે ઉત્તેજનામાં ઘટાડો થાય, અને ઘટાડો થઈ જાય એટલે શાંત થાય, વળી પાછી જરૂરિયાત ઊભી થાય, વળી પાછું ઈરણ, વળી પાછી ઉત્તેજના, આવું ચક્ર છે એ ચાલ્યા જ કરે છે. અહીંયા પણ તમને એ ચક્ર દ્વારા બતાવ્યું છે કે કોઈ પણ બાબતની
સૌથી પહેલાં નીડ હોય, પછી એ ડ્રાઈવ. ડ્રાઈવ એટલે અહીંયા તમને એનો અર્થ પણ આપેલો છે, અહીંયા આ ચોરસમાં તમને એનો અર્થ આપેલો છે, તમારી PDFમાં જોજો. બરાબર, નીડ એટલે વોટ ઇઝ પર્સન વોન્ટ, એટલે આ બધું નીડ, ડ્રાઈવ અને આ રીતે રાઉન્ડમાં ચક્કર ચાલે છે. તો અહીંયા પ્રેરણાના ચક્રને સમજાવીએ તો વ્યક્તિમાં રહેલી આંતરિક પ્રેરણાત્મક સ્થિતિ જે વર્તનને અમુક લક્ષ્ય તરફ લઈ જાય, પ્રેરણાથી દોરેલું વર્તન અમુક લક્ષ્યની ગતિ પ્રાપ્ત કરે એ પ્રેરણાનું બીજું પાસું છે. પછી લક્ષ્ય પ્રાપ્તિથી રાહત અને પ્રેરણાથી દોરાયેલ વર્તન વડે લક્ષ્ય પ્રાપ્ત થાય, અને ભૂખ વર્તનને અમુક લક્ષ્ય પ્રત્યે લઈ જાય, એટલે ભૂખથી પ્રેરાયેલું વર્તન ખોરાક એટલે લક્ષ્ય પ્રત્યે લઈ જાય છે, સાધનરૂપ વર્તન ગણાય છે. આ રીતે ખોરાકનું લક્ષ્ય સિદ્ધ થાય અને પ્રાણી કે મનુષ્યને રાહત મળે. પ્રેરણાનું આવું ચક્ર સતત ચાલ્યા કરે છે. આ આકૃતિ દ્વારા પણ એ સમજી શકાશે. પ્રેરણા, સાધનરૂપ વર્તન, લક્ષ્યની પ્રાપ્તિ, રાહત અને સંતોષ, પછી વળી પાછી પ્રેરણા. બરાબર, તો આવું ચક્ર ચાલે છે. હવે આપણે પ્રેરણાના પ્રકારો જોઈએ. તો પ્રેરણાના પ્રકારો મુખ્ય ચાર છે. કેટલા છે? પ્રેરણાના પ્રકારો ચાર છે. એક છે એ શારીરિક પ્રેરણા, મનોવૈજ્ઞાનિક પ્રેરણા, સામાજિક પ્રેરણા અને અજ્ઞાત પ્રેરણા. એ ચાર પ્રેરણાના પ્રકાર છે. આ ચાર્ટ દ્વારા તમને એ પ્રકારો કીધા છે. હવે શારીરિક પ્રેરણા ને આપણે એટલે વારાફરતી આપણે આ ચારે ચાર પ્રકારોને જોશું. તો શારીરિક પ્રેરણામાં વળી પાછા ચાર પ્રકાર પડે છે. શારીરિક પ્રેરણાના પ્રકારમાં જોઈએ તો શરીર સમતુલાવાદ, ભૂખ અને તરસ, જાતીય પ્રેરણા અને આરામ અને નિંદ્રાની પ્રેરણા. શારીરિક પ્રેરણા એટલે એવી પ્રેરણા કે જે મૂળભૂત જરૂરિયાતો છે, શરીરને ટકાવી રાખવા માટે આ જરૂરિયાતને સંતોષવી જરૂરી છે. અને એ જરૂરિયાત, શારીરિક જરૂરિયાતોને એટલે કે પ્રેરણાના બે ભાગ પાડી શકાય. એક બાહ્ય વાતાવરણ ઉપર આધાર રાખનાર પ્રેરણા અને બીજું બાહ્ય વાતાવરણ ઉપર આધાર ન રાખનાર પ્રેરણા. બરાબર, હવે અહીંયા આ ચાર પ્રેરણાના પ્રકારો છે. આ ચારે ચાર પ્રકારોને આપણે વ્યવસ્થિત સમજીએ તો પહેલો પ્રકાર છે શરીર સમતુલાવાદ, શરીર સમતુલનવાદ. આ પ્રકાર આપણે WB કેનનના પ્રયોગ દ્વારા સમજશું અને આ પ્રયોગ તમારે TYમાં પણ આવશે. શરીર સમતુલાના વાદ પ્રમાણે સિદ્ધાંત આપેલ છે. આ સિદ્ધાંત પ્રમાણે શરીર પોતે જ બાહ્ય વાતાવરણ સાથે સમતુલા જાળવી રાખે છે. મનુષ્યના શરીરની રચના જ એવા પ્રકારની છે કે તે આંતરિક ક્રિયાઓ દ્વારા સમતુલા જાળવી રાખે છે. દાખલા તરીકે આપણે બહુ ગરમી થતી હોય તો શું થાય? પસીનો વળે. પસીનો વળે તો તમે ક્યારેય માર્ક કર્યું છે? પસીનો વળે છે ને ત્યારે આપણા શરીરની ચામડી એટલે કે જે આપણું શરીર છે એ ઠંડુ પડે છે પસીનાના કારણે, આપોઆપ ઠંડક થાય છે. સખત પરિશ્રમ કરીએ ત્યારે શરીરની શક્તિનો વધારે ઉપયોગ થાય અને પરિણામે લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટે. યકૃત ખાંડના જથ્થાને છૂટો પાડવા માટે લોહી આપે, એટલે યકૃત ખાંડના જથ્થાને છૂટો પાડીને લોહી આપે છે. આ રીતે લોહીમાં ખાંડનું પ્રમાણ જળવાઈ રહે. અને આપણા શરીરની વ્યવસ્થા એવી પ્રકારની છે કે ખાંડ, મીઠું, પાણી, પ્રાણવાયુ, પ્રોટીન, ચરબી વગેરે સમતુલા જાળવી રાખે. એટલે શરીર શારીરિક શ્રમ કરીએ એટલે યકૃત ખાંડનો જથ્થો છૂટો પાડે. હવે આ ખાંડ છે એ કેમાંથી મળે? શર્કરામાંથી. શર્કરા શેમાંથી મળે? ખોરાકમાંથી. તો આપણે જેમ પરિશ્રમ વધારે કરીએ એમ આપણને વધારે ભૂખ લાગે, કારણ કે એ જથ્થો વપરાઈ ગયો હોય. એટલે આ રીતે બાહ્ય વાતાવરણ પર આધાર ન રાખનાર ઈરણોની સમજૂતી આપણને શરીર સમતુલાવાદના સિદ્ધાંત દ્વારા મળે. પણ કેટલીક શારીરિક જરૂરિયાતો એવી છે કે જેને બાહ્ય વાતાવરણ પર આધાર રાખવો પડે. એટલે દાખલા તરીકે શરીરને શર્કરાની જરૂર પડી તો લોહીના જથ્થામાંથી મળી ગયું, એટલે એ આંતરિક શરીર સમતુલાવાદથી જળવાઈ રહ્યું. પણ પછી આ યકૃતમાં જ્યારે એનો સંચય કરેલો હશે એ પૂરો થયો તો બાહ્ય જરૂરિયાત જ પડે ને. એટલે આંતરિક છે એ ઈરણ છે, બાહ્યથી મળે છે એ પ્રેરણાના દ્વારા કરવામાં આવે છે. એટલે માનવ શરીરની રચના એવી છે કે કેટલીક આંતરિક ક્રિયાઓ દ્વારા શરીર સંતુલન સ્થાપિત થાય
આ રીતે શરીરનું ઉષ્ણતામાન, શરીરમાં ખાંડ, મીઠું, પ્રોટીન વગેરેની સમતુલા સ્થાપિત થઈ જાય છે. પછી આ આયરણ પૂરી થાય એટલે ભૂખ અને તરસ. ભૂખ અને તરસ એ જન્મજાત પ્રેરણા છે. ભૂખ અને તરસ લાગે ત્યારે દરેક પ્રાણીમાં બે પ્રકારના ફેરફાર જોવા મળે. એક એના બાહ્ય વર્તનમાં ફેરફાર થાય અને બીજો શરીરમાં આંતરિક ફેરફાર થાય. નાનપણથી ભૂખ લાગે એટલે બાળક રોવે તો એ બાહ્ય વર્તનમાં ફેરફાર, બરાબર. રોબિન્સને ઉંદરો ઉપર કેટલાક પ્રયોગો કર્યા. આ પ્રયોગથી એણે સાબિત કર્યું કે ભૂખની સ્થિતિમાં પ્રાણીની ક્રિયાશીલતા વધી જાય છે અને માનવીની બાબતમાં કાર્યકુશળતા ઘટે છે. ભૂખ લાગે એટલે આપણે ઢીલા પડી જાય. પ્રાણીઓ છે એ ખોરાક મેળવવા ક્રિયાશીલ બની જાય, ભૂખ લાગે એટલે ક્રિયાશીલ વધારે બને, બરાબર. કેટલાક સંશોધનોને કેનનના મતને ખોટો પાડેલ છે. તે સંશોધનોથી સાબિત થયું છે કે લોહીમાં રાસાયણિક ફેરફારને કારણે જઠરમાં આકુંચન થાય છે. ટૂંકમાં એટલું તો સાબિત થાય કે ભૂખ અને જઠરમાં આકુંચન લોહીના રાસાયણિક ફેરફાર ઉપર આધારિત છે. આધુનિક સંશોધનો પ્રમાણે મગજના હાઇપોથેલેમસ નામના ભાગમાં ભૂખ અને સંતોષના ઉદ્ભવના કેન્દ્રો રહેલા છે. હાઇપોથેલેમસમાં આવેલા વેન્ટ્રોમેડિયલ કેન્દ્ર ભૂખના સંતોષ સાથે સંબંધ ધરાવે છે અને એક્સ્ટ્રીમ લેટરલ કેન્દ્ર એ ભૂખના ઉદ્ભવ સાથે સંતોષ એટલે ભૂખના ઉદ્ભવ સાથે સંબંધ ધરાવે છે. આ બંને વસ્તુ તમે ટીવાયમાં ફિઝિયોલોજિકલ સાયકોલોજીમાં બહુ વધારે ડિટેલમાં ભણશો. અત્યારે તમારે માત્ર આટલું જ યાદ રાખવાનું છે. ભૂખના સમયે ખોરાકની પસંદગીની બાબતમાં પ્રયોગ કરવામાં આવ્યા અને એનાથી સાબિત થયું કે પ્રાણીઓ મુક્ત રીતે ખોરાક પસંદ કરે છે, પરંતુ માનવીની બાબતમાં કુટુંબ કે સમાજનો પ્રભાવ હોવાથી યોગ્ય પસંદગી થતી નથી. તરસ પણ અતિ મહત્ત્વની શારીરિક પ્રેરણા છે. તરસ લાગે એટલે ગળું સુકાય, શોષ અનુભવાય, પરંતુ મોઢું અને ગળાને ભીના કરવાથી પાણીની જરૂરિયાત સંતોષાતી નથી. તરસ થોડીવાર ઓછી જણાય પણ પછી પાણી પીવાથી જ તરસ છીપાય છે. એટલે તમે ટીવીમાં ભણશો કે એક પ્રયોગ એવો કરવામાં આવ્યો હતો કે જો મોઢામાં ભીનાશ લાગતી હોય એની જ થી તરસ સંતોષાઈ જતી હોય તો મોઢામાં ભીનાશ આવે એટલે કે પાણી આપવામાં આવે પણ એ પાણી છે એ ન ગળાની પાસે નીચે એક નળી રાખવામાં આવી, એ નળીમાંથી બહાર નીકળી જાય. તો મોઢું ભીનું રાખવાથી જો તરસ લાગતી હોય તો આ નળીમાંથી પાણી બહાર નીકળી જાય પણ મોઢું તો ભીનું જ રહે તો તરસ ન લાગવી જોઈએ, પણ છતાં તરસ લાગી મતલબ કે આંતરિક એવું કંઈક થાય છે. તો આ રીતે ભૂખની જેમ તરસનું નિયંત્રણ પણ મગજના અમુક ભાગો દ્વારા થાય છે એવું સંશોધનથી સાબિત થયું. એ પછી છે જાતીય પ્રેરણા. જાતીય પ્રેરણા એ જન્મજાત પ્રેરણા છે, પરંતુ જીવન જીવવા માટે ભૂખ અને તરસની તૃપ્તિ જેટલી અનિવાર્ય છે એટલી અનિવાર્યતા જાતીય બાબતની નથી. માનવી ખાધા પીધા વગર ચલાવી શકે નહીં, પણ જાતીય તૃપ્તિ વિનાનું તેનું જીવન પસાર થઈ શકે છે. કામવૃત્તિની અભિવ્યક્તિ માટે કોઈ કેળવણીની જરૂર નથી પડતી. કામવૃત્તિને સંતોષવાની રીત પર સામાજિક નીતિ નિયમો, આદર્શો અને શિક્ષણની અસર થાય છે એ આપણને ખબર છે. પણ આ એવી પ્રેરણા નથી કે તૃપ્ત થવી જ જોઈએ. જાતીય પ્રેરણાનું નિયંત્રણ બે ઘટકો વડે થાય છે. એક જાતીય ગ્રંથિના સ્ત્રાવો અને બીજું શિક્ષણ દ્વારા પ્રાપ્ત થતી ટેવો. જાતીય ગ્રંથિના સ્ત્રાવો નાના બાળકોમાં ન હોય એટલે જાતીય વર્તન એનામાં આપણને જોવા મળતું નથી. મોટા થાય, મેચ્યોર થાય એટલે સ્ત્રીઓમાં એની રીતે અને પુરુષોના શરીરમાં એની રીતે. દાખલા તરીકે પુરુષોના વૃષણમાંથી એન્ડ્રોજિન્સ અને ટેસ્ટોસ્ટેરોન નામના સ્ત્રાવો થાય છે. એ પુરુષમાં વિજાત એટલે જાતીય પરિપક્વતા અપાવે છે. એ જ રીતે સ્ત્રીમાં પણ થાય છે, બરાબર. હવે સંશોધનો પ્રમાણે હાઇપોથેલેમસ અને મસ્તિષ્ક છાલના કેન્દ્રો પણ જાતીય પ્રેરણાના ઉદ્ભવ અને વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એના પછી છે આરામ અને નિંદ્રા. આરામ અને નિંદ્રા એ માનસિક અને શારીરિક સમતુલા પ્રાપ્ત કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. ભૂખ અને તરસની પ્રેરણા કરતાં પણ આરામ અને ઊંઘની પ્રેરણા વધારે બળવાન છે. દાખલા તરીકે આપણને ઘણીવાર એવું જોવા મળે છે કે ભૂખા ભૂખા સૂઈ છે. જોકે ક્યારેક તો એવું જોવા મળે હો કે ભૂખા ઊંઘ ના આવે, પણ મોટે ભાગે તમે એવું માર્ક કર્યું હશે કે તમે આખા દિવસ ભૂખા કદાચ એકટાણું કે ઉપવાસ કરીને રહી શકો પણ ઊંઘ વગર બહુ રહી શકાતું નથી. કદાચ એક રાત આપણે જાગરણ કર્યું હોય તો બીજે દિવસે તો સવારે ઝોલા આવવા જ માંડે છે. એટલે આરામ અને નિંદ્રાની પ્રેરણા છે એ ભૂખ અને તરસ કરતાં પણ વધારે મહત્ત્વની છે. આપણે મહેનત કરી હોય કે નહીં પણ ઊંઘના નિયત સમયે આપણને ઊંઘ આવવા લાગે છે. લાંબા સમય સુધી વ્યક્તિને
જાગતી રાખવી એ મુશ્કેલ છે. અને ઘણા બધા મનોવૈજ્ઞાનિક પ્રયોગો એ અભ્યાસ કર્યો તો એ અભ્યાસમાં એવી જાણવા મળ્યું કે 5 કલાકની ઊંઘ કરતાં ઊંઘ બાદ કરી તો 10 દિવસ સુધી જાગી હતી. આ સમય દરમિયાન વિકૃતિના ચિહ્નો વ્યક્તિમાં જણાવવા લાગ્યા હતા. એનો સ્વભાવ ચીડિયો બની ગયો, વિચારો વિકૃત થવા લાગ્યા. હવે તમને એ ખ્યાલ છે કે 10 દિવસના ઉપવાસમાં કાંઈ બહુ એટલો વાંધો આવતો નથી, પણ ઊંઘમાં વાંધો આવે છે. એના પછી છે મનોવૈજ્ઞાનિક પ્રેરણા. તો મનોવૈજ્ઞાનિક પ્રેરણાના પ્રકારો કયા કયા છે? તો મનોવૈજ્ઞાનિક પ્રેરણાના પ્રકાર આપણે આ 5 ભણવાના છે. ક્રોધ, ભય, શોક અને દિલગીરી અને પ્રેમ. આ 5 મનોવૈજ્ઞાનિક પ્રેરણાના પ્રકાર છે. માનસિક સ્વાસ્થ્ય અને અનુકૂલન માટે ખૂબ જ મહત્ત્વની પ્રેરણા છે. કહેવાયું છે કે મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ એ શારીરિક પ્રેરણાઓનું વિસ્તૃતીકરણ છે. ઓલપોટ નામના મનોવૈજ્ઞાનિક જણાવે છે કે મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ શારીરિક માળખામાંથી ઉત્પન્ન થાય છે, પણ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. એટલે મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ છે એ શારીરિક પ્રેરણા, એની બંને વચ્ચેનો તફાવત એ છે કે શારીરિક પ્રેરણામાં જરૂરિયાતો ભૌતિક સ્વરૂપની હોય અને મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓની જરૂરિયાતો પ્રતીકાત્મક હોય. દાખલા તરીકે આપણે ભય એ મનોવૈજ્ઞાનિક પ્રેરણા છે, પણ એનું પ્રતીક દાખલા તરીકે વાઘ છે. અને બીજું પણ પ્રતીક હોઈ શકે, એટલે વાઘ ભયનું પ્રતીક છે એટલે આપણે વાઘથી ડરીએ છીએ. જંગલમાં જે ઉછરેલું હોય એ એટલું વાઘથી ડરતું નથી, બરાબર. તો મનોવૈજ્ઞાનિક પ્રેરણા છે એમાં આવેગો સંકળાયેલા છે અને આવેગોના મુખ્ય 2 પ્રકાર પડે છે, એક સુખદાયક અને બીજું દુઃખદાયક. આવા 2 પ્રકાર પડે છે. તો ક્રોધ, ભય, શોક અને દિલગીરી એ દુઃખદાયક આવેગ છે, જ્યારે પ્રેમ છે એ સુખદાયક આવેગ છે. એટલે મનોવૈજ્ઞાનિક પ્રેરણાના આ 4 પ્રકારો છે. ક્રોધ, ક્રોધ એ પ્રાથમિક આવેગ છે. ક્રોધ એ નિયંત્રણ સામેનો પ્રતિવ્યાપાર છે. વ્યક્તિના કાર્યમાં જ્યારે અવરોધ આવે ત્યારે એને ક્રોધ આવે છે. દાખલા તરીકે તમને કંઈ પણ ન ગમે એવું થાય તો ક્રોધ આવે. નાનું બાળક હોય એની પાસેથી કંઈક વસ્તુ લઈ લઈએ તો એ ચીસો પાડવા માંડે. સમાજ અને સંસ્કૃતિ પ્રમાણે ક્રોધની અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન હોય છે. સંસ્કારી અને શિસ્તમય સમાજમાં વ્યક્તિ અસહકાર દ્વારા ક્રોધની અભિવ્યક્તિ કરે છે. દાખલા તરીકે આપણે રાજ્ય સરકાર કે એને સામે ક્રોધના શું કરે, હડતાલ ને એવું, સત્યાગ્રહ આંદોલન એવું બધું, તો નાનું બાળક હોય એની ક્રોધની આવેગની અભિવ્યક્તિ એને મન પડે એમ કરી લે. પણ જ્યારે શિસ્ત અને સભ્ય સમાજમાં ક્રોધની અભિવ્યક્તિ ઉપર પણ કેટલો કંટ્રોલ હોય, બરાબર. ભય એ પછીનો બીજો આવેગ. ભય કે બીક એ પ્રાથમિક આવેગ છે. ભયનો આવેગ એ નિષેધાત્મક પ્રેરણા છે. ભયજનક પરિસ્થિતિ બચવા માટે વ્યક્તિ એનાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે, નાશભાગ કરે છે. દાખલા તરીકે યુવાનો છે એ હાંસીને પાત્ર થવામાં લઘુતા ગ્રંથિ અનુભવવામાં બીક અનુભવે છે. પુખ્ત વ્યક્તિઓ આર્થિક અને ધંધાદારી નિષ્ફળતાથી બીક અનુભવે, સામાજિક મોભો ગુમાવવાથી બીક અનુભવે. તો આવી ભય કે બીક જુદી જુદી પ્રકારે અનુભવાય છે. એના પછી છે શોક અને દિલગીરી. કોઈપણ વ્યક્તિને અમુક વસ્તુથી વંચિત રાખવામાં આવે તો એ શોક વ્યક્ત કરે. વ્યક્તિ શોકમાં ઉદાસીનતા અનુભવે છે. નાના બાળકો જ્યારે અયોગ્ય વર્તન કરે ત્યારે તેનામાં ઉદાસીનતા કે દિલગીરીનો આવેગ વ્યક્ત થાય છે. શોકનો આવેગ રડવાની પ્રતિક્રિયામાં વ્યક્ત થાય છે. હવે પ્રેમ, પ્રેમને 3 અર્થમાં લેવામાં આવે છે. એમાંના 3 અર્થમાં પહેલો અર્થ છે પ્રેમ એટલે કામનો આવેગ જે યુવાનીમાં ઉત્પન્ન થાય છે. બીજો અર્થ છે પ્રેમ એટલે કુણી લાગણી, એ આપણા માતા પિતા, ભાઈ બહેન, વાત્સલ્ય એટલે ફ્રેન્ડ આ બધામાં હોઈ શકે, બરાબર. અને ત્રીજો છે કે પ્રેમ એટલે કાયમી કુણી લાગણી. પ્રેમમાં આકર્ષણ અને સહાનુભૂતિના તત્વો રહેલા છે. પ્રેમની અભિવ્યક્તિ આમ આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓ દ્વારા થાય છે. હવે આપણે એના પછી આ આપણે જોઈ હતી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ, હવે આપણે સામાજિક પ્રેરણાઓ જોઈએ. તો સામાજિક પ્રેરણાના પણ 5 પ્રકાર છે. પ્રભુત્વ અને વર્ચસ્વની પ્રેરણા, સામાજિક સ્વીકૃતિની પ્રેરણા, સમૂહ વૃત્તિ, સહાનુભૂતિ અને આત્મરક્ષણની પ્રેરણા. આ બધી સામાજિક પ્રેરણાઓ છે. તો સામાજિક, મનુષ્ય છે એ સામાજિક પ્રાણી છે, સમાજમાં રહીને જેનો વિકાસ સાધે છે. એટલે આ પ્રેરણાની ઉત્પત્તિ
અભિવ્યક્તિ અને તૃપ્તિ આ બધું સમાજ દ્વારા થાય છે અને એટલે એને સામાજિક પ્રેરણા કહે છે. વ્યક્તિ સમાજનો સભ્ય છે એ હંમેશા સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં રહે છે એટલે સમાજથી પ્રભાવિત થઈ અને આ પ્રેરણાઓ એ અનુભવે છે. હવે આપણે એને વારાફરતી જોઈએ તો પ્રભુત્વ અને વર્ચસ્વની પ્રેરણા. પ્રભુત્વ અને વર્ચસ્વની પ્રેરણા એ માનવીની સૌથી પ્રબળ કેન્દ્રવર્તી પ્રેરણા છે. પ્રભુત્વ અને વર્ચસ્વની પ્રેરણાને આત્મગૌરવની પ્રેરણા પણ કહે છે. દરેક વ્યક્તિને એવી આશા હોય છે કે બીજી વ્યક્તિઓ કરતાં એ વધારે પ્રભાવશાળી બને અને વધુ સમાયોજન પ્રાપ્ત કરે. એટલે દરેકને જો તમે કુટુંબમાં પણ જોશો તો એમ થશે કે આપણે એવું કહીએ કે સૌથી વાલી દીકરી કોણ, તો એમ થાય કે એવી હું બનું. બરાબર, સમાજમાં પણ આપણે પ્રભુત્વ કે વર્ચસ્વ સ્થાપવાની કોશિશ કરીએ છીએ. આપણું ઘણું બધું વર્તન પ્રભુત્વ કે વર્ચસ્વ માટે હોય છે. નાના બાળકથી માંડીને બધામાં, નાના બાળકો હોય એ પોતાના કિંમતી રમકડા બધાને બતાવશે અને એમાંથી એને એમ થશે કે ઓ આ તો આટલું બધું મારી પાસે છે. તો ઉંમર જેમ થાય એમ આપણે પૈસા અને એ બધું બતાવી વધારે અને વર્ચસ્વ કે પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે ઈચ્છીએ છીએ. બરાબર, એટલે પ્રભુત્વ અને વર્ચસ્વની પ્રેરણા એ છે. પછી સામાજિક સ્વીકૃતિ, એટલે કે દરેક એવું ઈચ્છે છે વ્યક્તિ કે એના સગા સંબંધી મિત્રો જ્ઞાતિ કે સમાજમાં એને સ્વીકૃતિ મળે. દાખલા તરીકે કોલેજમાં તમે આવતા હો તો તમે એમ કહેશો કે ના મને એમ એકલા એકલા ન ગમે. દરેક વ્યક્તિ સમાજમાં રહે છે એટલે સમાજની સાથે જીવે છે. યુવાનોનો અભ્યાસ, રમતગમત, સંગીત, ફેશનેબલ કપડાં પહેરવા આ બધામાં સામાજિક સ્વીકૃતિ મેળવવાનો જ પ્રયત્ન કરતા હોય છે. સામાજિક પ્રશંસા માટે જ આપણે ઘણું બધું કાર્ય કરે છે. જો હું તમને એક ઉદાહરણ આપું સામાજિક સ્વીકૃતિનું, દાખલા તરીકે અત્યારે તમે બધા ભણો છો તો શું કામ ભણો છો? તમે કહેશો કે ભણી અને ડિગ્રી મેળવવા. ડિગ્રીનું શું કરશો? તો કે નોકરી કરવી છે. નોકરી શું કામ કરવી છે? તો કે પૈસો મેળવવા કરવી છે. તો પૈસો ખૂબ મળી જાય પછી વ્યક્તિ શું કરે છે? જરાક વિચાર કરો. દાખલા તરીકે ઘણા બધા એવી વ્યક્તિઓ છે, માનો કે હાલો આપણે આ કોલેજમાં ભણીએ છીએ તો કોલેજની જ ઉદાહરણ લઈ લે તો કોલેજના ટ્રસ્ટીઓ છે એની પાસે ઘણો બધો પૈસો છે. તો એક સ્ટેજ એવું આવી જશે કે અત્યારે તમે બધી પ્રવૃત્તિ પૈસો મેળવવા કરો છો, એ જ પૈસો પછી તમે આપી દેશો તો એ આપો છો શું કામ? કારણ કે તમારે સમાજમાં સ્વીકૃતિ કે મોભો પ્રતિષ્ઠા હાંસલ કરવી છે. એટલે જે મેળવવા માટે પ્રયત્ન કરો છો એ વસ્તુ તમે દઈ પણ દેવો છો. શાના માટે? તો સામાજિક સ્વીકૃતિ અને સામાજિક પ્રતિષ્ઠા માટે. બરાબર, એટલે એ સામાજિક પ્રેરણા છે. પછી છે સમૂહવૃત્તિ. સમૂહવૃત્તિ એટલે હમણાં તમને કોલેજમાં એકલા આવવાનું કીધું હોય તો બહેનપણી આવતી હોય તો આપણે આવીએ, નહીંતર ના આવીએ. અથવા તો કોલેજનું એડમિશન લેવાનું હશે, બહુ નાની એવી વાત હશે, વિષય પસંદ કરવાનો હશે ને તોય તમે એવું વિચારશો કે બહેનપણીઓ જે પસંદ કરતી હશે એમાં કરીએ. કારણ કે આપણે બધા ભેગા રહીએ. ક્યાંક ટૂરમાં જવું હશે તો એક સોફામાં બેસવાનું કરશો. એટલે દરેક વ્યક્તિને એકલું રહેવું ગમતું નથી, પોતાના મિત્રો, કુટુંબ કે સંસ્થાના સભ્યો સાથે રહેવું ગમે છે. તો આ સમૂહવૃત્તિ છે એ મનુષ્ય માત્રમાં નહીં, જીવ માત્રમાં રહેલી છે. પ્રાણીઓમાં પણ તમે ઘણીવાર જોશો, જો કબૂતરોના એકી હારે ઉડતા હોય, પક્ષીઓ અમુક છે એકી સાથે રહેતા હોય, તો આ સમૂહવૃત્તિ છે એ જીવ સહજ વૃત્તિ છે એને આપણે અને મનુષ્ય માટે એ સામાજિક પ્રેરણા કહીએ છીએ. એ પછી છે સહાનુભૂતિ. માનવી સામાન્ય રીતે ગરીબ, દુઃખી, નિરાધાર કે દર્દથી પીડાતી વ્યક્તિઓ પ્રત્યે દયાભાવ રાખે છે એટલે એને આપણે સહાનુભૂતિ કહીએ છીએ. એ પછી છે આત્મરક્ષણ. પોતાની જાતનું રક્ષણ કરવું એ દરેક પ્રાણીમાં જોવા મળે છે. જ્યારે વ્યક્તિ ભયજનક પરિસ્થિતિમાં મુકાય ત્યારે આત્મરક્ષણ શોધે છે. વ્યક્તિ કાં તો એનો બહાદુરીપૂર્વક સામનો કરે ભયનો, અથવા તો એનાથી દૂર જવાનો પ્રયત્ન કરે, અથવા કોઈને મદદ માટે બોલાવવાનો પ્રયત્ન કરે. પણ ભયજનક પરિસ્થિતિમાંથી વ્યક્તિ હંમેશા બચવાનો પ્રયત્ન કરે છે. તો આ પછી આ સામાજિક પ્રેરણા પછી આપણે અજ્ઞાત પ્રેરણાઓ જોવાની છે. અજ્ઞાત પ્રેરણાઓ માં આપણે જોવાનું છે સંમોહન, સ્વપ્ન, વિકૃત ભીતિ અને અજ્ઞાત મનોવલણ. આ ચાર એ અજ્ઞાત પ્રેરણા છે.
એ પ્રેરણા અજ્ઞાત છે, એ ખ્યાલ નથી. વ્યક્તિના જીવનમાં અમુક પ્રેરણા એવી છે કે એની તમામ પ્રવૃત્તિનું સંચાલન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે, પરંતુ એના વિશે વ્યક્તિને પોતાને સહેજે ભાન હોતું નથી. તો આવી પ્રેરણાને અજ્ઞાત પ્રેરણા કહેવામાં આવે છે. વ્યક્તિનો પોતાનો એના ઉપર કંટ્રોલ નથી હોતો, વ્યક્તિને એ પ્રેરણા ક્યારે ઉદ્ભવશે એ ખબર પણ નથી હોતી, અને છતાં વ્યક્તિ એનાથી દોરવાય છે. એમાંની પહેલી પ્રેરણા છે સંમોહન. કોઈ પણ વ્યક્તિને સંમોહિત કરી અને જે સૂચન આપવામાં આવે એનું એ પાલન કરે છે. તમે જોયું છે જાદુગરોના શોમાં, બરાબર? એને એમ કહીએ, 20-25 વર્ષનું હોય એને એમ કહીએ કે તમે બાળક છો અને એના જેવું વર્તન કરો તો એવું વર્તન કરશે. સંમોહન અવસ્થામાં જે સૂચન આપ્યું હશે એ જાગ્રત અવસ્થામાં અનુસરશે. દાખલા તરીકે તમારી આ બુકમાં ઉદાહરણ આપ્યું છે કે કોઈ પણ વ્યક્તિને સંમોહન અવસ્થામાં એમ કહેવામાં આવે કે આવતીકાલે સવારે ભવનાથ મહાદેવના મંદિરે આવજો, તો એ વ્યક્તિ બીજે દિવસે, એને ખ્યાલ ન થતો કે મને આવું કીધું હતું એટલે હું જાઉં, પણ છતાં એ ભવનાથ જાય છે. અને એને પૂછવામાં આવે તો એને કાંઈ એની ખબર નથી હોતી, એવું કહે કે મને ઈચ્છા થઈ, બરાબર? એના પછીની બીજી છે અજ્ઞાત પ્રેરણા, એ સ્વપ્ન. ઘણીવાર બોલવામાં, ચાલવામાં, લખાણમાં વ્યક્તિની ભૂલ થઈ જાય એનું કારણ અજ્ઞાત પ્રેરણા છે. સ્વપ્ન પણ આવું અજ્ઞાત પ્રેરણાનું કારણ છે. જાગ્રત અવસ્થામાં જે ઈચ્છાઓ આપણે સંતોષી નથી શકતા એ ઈચ્છા આપણે સ્વપ્નમાં સંતોષીએ છીએ. ઘણા બધા સ્વપ્નને ઘણા બધા ઉદાહરણો એવા મળી જશે. તમારે આ બુકનું ઉદાહરણની જ કંઈ જરૂર નથી, તમે તમારું પોતાનું મૌલિક ઉદાહરણ પણ આપી શકો છો. એટલે જેવી રીતે બાહ્ય જગતમાં કોઈ કારણ વગર કાંઈ ઘટના બનતી નથી, એવી રીતે માનસિક જગતમાં પણ કાંઈ કારણ વગર બનતું નથી. માણસની ભૂલો, વિસ્મૃતિ, સ્વપ્ન આ બધું આકસ્મિક નથી, પણ એની પાછળ અજ્ઞાત પ્રેરણાઓ રહેલી છે. કેટલીક વાર અમુક વ્યક્તિને માન આપવાની ઈચ્છા હોય નહીં, એવી વ્યક્તિ આપણી ઘરે આવે કે કોઈ પ્રસંગે ભેગી થઈ જાય તો આપણાથી એની સાથે વાતચીતમાં અમુક ભૂલથી ચેષ્ટા થઈ જાય, બરાબર? એના પછી છે વિકૃત ભીતિ. તો કેટલીક વ્યક્તિઓને અમુક બાબતની અકારણ બીક લાગતી હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે મને અંધારામાં બીક લાગે છે, પણ હવે અંધારાથી ઘણી વ્યક્તિ જરાય ન બીતી હોય તો ઘણી વ્યક્તિ અંધારાથી બીતી હોય. તમને આમાં ઉદાહરણ આપ્યું છે કે એક યુવાનને લીલા રંગનું કાપડ ખરીદતા ગભરાટ થતો હતો, અને આના માટે એને દેખીતું કોઈ કારણ નહોતું મળતું. તો એનું જ્યારે મનોવિશ્લેષણ કરવામાં આવ્યું તો એને જાણવા મળ્યું કે લીલા રંગનું સૂટ પહેરનાર કોઈક સૈનિકે તેને નાનપણમાં ખૂબ મારેલો હતો, એટલે એનું એમાં અભિસંધાન થઈ ગયું અને આ ભીતિ એનામાં આવી ગઈ. તો આ હતી વિકૃત ભીતિ. એના પછી ચોથું છે અજ્ઞાત મનોવલણ. આપણા કેટલાક ગમાણગમાં આપણને પોતાને જ ખબર હોતા નથી. ઘણી બધી વખત તમે એવું નથી કરતા કે ખબર નહીં એ વ્યક્તિ મને એટલે એણે મારું કંઈ સારું નથી કર્યું તોય મને એ વ્યક્તિ બહુ ગમે છે. ને કેટલીક વ્યક્તિને આપણને એમ થાય કે એણે મારું કંઈ બગાડ્યું નથી પણ એ ખબર નહીં મને એ કંઈ જરાય ગમતી જ નથી. તો આ છે અજ્ઞાત મનોવલણો. કેટલાક અજ્ઞાત કારણસર આપણે આનંદ પણ અનુભવીએ છીએ. તો કેટલીક વાર આપણે એવું કહીએ છીએ કે ખબર નહીં કેમ આજે મારું જરાય મૂળ જ નથી. તો આ બધું અજ્ઞાત કારણોની હિસાબે થાય છે. કેટલીક અપરિચિત વ્યક્તિને જોઈને આપણે આનંદ અનુભવીએ, તો કેટલીક આપણી નજીકની વ્યક્તિ હોય પણ ખબર નહીં કેમ ગમે જ નહીં, બરાબર? તો આ બધી પ્રેરણાઓ વિશે આપણે જોયું. હવે આ PDFનો બરાબર અભ્યાસ કરજો, આ ચાર્ટનો ને એનો બરાબર અભ્યાસ કરજો, તમારા પ્રોજેક્ટની બરાબર તૈયારી કરજો, અને હવે પછીના વિડીયોમાં આપણે પ્રેરણાના સિદ્ધાંતો જોશું. ત્યાં સુધીમાં બધું બરાબર તૈયાર કરીને રાખજો, બરાબર? ને તમારા ચાર્ટમાં પણ તમે આવી રીતે કોઈ પણ કલરફુલ વસ્તુ કે એવું રાખી અને બનાવી શકો, બરાબર? તો હવે ચાર્ટ માટેની તૈયારી કરી લેજો અને હારોહાર જેમ સમજાવાતું જાય એમ એ પણ કરતા જજો. હવે ફરી આપણે બીજા વિડીયોમાં મળશું, ત્યાં સુધી આ તૈયારી કરજો.